मित्रों एवरग्रीन एकेडमिक में आप सबनु हार्दिक स्वागत है। जो विद्यार्थी मित्रों तमे अमारी चैनल में नवा हो तो अमारी चैनल ने लाइक करो, शेर करो अने सब्सक्राइब करो, जेथी अमारा जे नवा वीडियो अपलोड थता रहे ते तमने पहले थी मळशे। विद्यार्थी मित्रों आजे आपणे धोरण 8 विषय इंग्लिश जे आपणे घरे शीखी जे अंक नंबर 4 छे एनु सॉल्यूशन जोईशुं। सौथी पहेला आपणे समजूती लईशुं, ત્યારબાદ એના પ્રશ્નોના જવાબ કેવી રીતના લખવા એની પણ માહિતી લઈશું, જેથી કરી તમારી વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે। હવે આપણે ચાલુ સન ટૂર, ટૂર એટલે પ્રવાસ। હવે પ્લેઇંગ વિથ ધ સન, ધેર વોઝ અ વન્સ ફોરેસ્ટ, આપણે પહેલાં પાઠનું વાંચન કરીશું। ધેર વોઝ અ વન ફોરેસ્ટ, ઓલ એનિમલ્સ પ્લે હેપી Country together so much so that the notice them wanted to join animals told the sun he could play with them but when the sun left the place and come down the forest none of the animals could stand heat they all went to run hide sun went into the clouds they feel trouble sad and the beginning the sun down he lovely forest and animals the sun's complete the suggestion they will play the sun's night when he no longer so that he avoid to hit run so that they did all animals had to make a great effort during they could at night but they so wanted to cheer chance of all animals managed soon and with the happiness returned the forest and the worlds। હવે આ વાર્તા ચિત્ર ઉપર વાર્તા સંબંધિત વાક્યો આપેલા છે, તો જુઓ જે વાર્તા આપણે આપેલી છે કે પ્રાણીઓ એનિમલ્સ જે પ્લેઇંગ સન સાથે રમત રમી રહ્યા છે એના ત્રણ ચિત્રો આપ્યા છે, જે આપણે ઉપર વાર્તા વાંચી એના ત્રણ ચિત્રો છે। અને આ ત્રણ ચિત્રો ના પ્રશ્નોના જવાબો નીચે છે, આ નંબર 1 ચિત્ર, આ નંબર 2 ચિત્ર અને આ નંબર 3 ચિત્ર। આ ત્રણ ચિત્રોના પ્રશ્નોના જવાબો નીચે આપેલા છે જે આપણે જોઈશું। તો પ્રથમ ચિત્ર છે, ધેર વોઝ અ વન્સ ફોરેસ્ટ વે ઓલ એનિમલ્સ પ્લે વિથ હેપીલી એન્ડ કોન્સ્ટન્ટલી ટુગેધર, જે આપણી પહેલી લાઈન હતી એના પ્રશ્નનો આ જવાબ છે। હવે બીજા નંબરનું જે ચિત્ર છે, બટ વેન ધ સન લેફ્ટ હિઝ પ્લેસ ધ સ્કાય એન્ડ કમ ડાઉન ધ ફોરેસ્ટ નન ઓફ ધ એનિમલ્સ કુડ સ્ટેન્ડ ધ હીટ એન્ડ ધે ઓલ વેન્ટ ટુ રનિંગ હાઈ। આ જે બીજા નંબરનું જ્યારે જુઓ તમે બીજા ચિત્રની અંદર આપેલું છે કે બધા પ્રાણીઓ ભાગે છે જ્યારે સન આવે છે ત્યારે, ધ એનિમલ્સ કુડ સ્ટેન્ડ ધ હીટ એન્ડ ઓલ ધ વેન્ટ ટુ રનિંગ। હવે નંબર 3, The sun suggests that the play with the suns at night when the no longer shine. જ્યારે ખૂબ રાત્રિજા નંબરનો પ્રશ્ન, જ્યારે ના હોય સૂર્ય ન હોય ત્યારે રમવાનો પ્લાન આવે છે। આ પ્રમાણે ત્રણેય પ્રશ્નોના જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે બીજો ફકરો છે, સોલર એનર્જી, ક્લીન એનર્જી, જે સોલર એનર્જી આપણે સૂર્ય ઉર્જા વિશે માહિતી કહીશું। ધ સન ઓફ ધ ફૂલ એનર્જી સોલર એનર્જી કમ્સ ધ સનલાઇટ રીચ ધ અર્થ યુ હેવ ધ લિમિટ્સ સાયન્સ ઇઝ સોલર એનર્જી રિસીવ ધ અનબેલેન્સ્ડ અર્થ ઓફ ધ કન્ટ્રી લોકેટ ધ સબસ્ટ્રક્શન એન્ડ હેન્સ બ્લેસ ઓફ એમાઉન્ટ ધ મોસ્ટ ઓફ યર્સ। આ પ્રમાણે તમારે આ પાઠનું વાંચન તમારી ચોપડીની અંદરથી કરી લેવું વિદ્યાર્થી મિત્રો। હવે અહીંયા લખી દે ઉપરોક્ત ફકરાની તારણ ધ્યાનથી વાંચવાનો છે, આપણે ધ્યાનથી વાંચી લીધો, ધ્યાનથી વાંચો અને સારાંશ તમારા મનમાં બનાવો। સૌર ઉર્જા વિશે અંગ્રેજીમાં 5 વાક્યો લખવાના છે, આ વાક્યો ફકરામાંથી નકલ ન કરવા, તેને બદલે પોતાના શબ્દો વાપરવાના છે। એટલે આપણે આની અંદર જે આ ફકરાની અંદર જે શબ્દો આપ્યા છે સૌર ઉર્જા વિશેના એ ઉપયોગ નહીં કરવા, આપણા જાતે બનાવેલા શબ્દો થોડા ઉમેરી અને વાક્યો લખવાના જે મેં નીચે લખ્યા છે એ આપણે જોઈશું। તો સોલર એનર્જી મોસ્ટ ઇકો ફ્રેન્ડલી એનર્જી, વી કેન યુઝ ધ સોલર એનર્જી ઇન ડિફરન્ટ વે, ધ સન
The sun is source of energy. We can convert the solar energy to electric energy. The sun is source of energy. We convert the electric solar energy. We can use solar energy at home. આ પ્રમાણે તમે વાક્યો લખી અને જવાબો લખવાના રહેશે. હવે તમે ઉપરના ફકરામાં ઘણા શબ્દો નવા શીખ્યા છો, તેના આધારે આપણે અર્થ જાણી આપણે જોડકા. સોલર સેલ તો ડિવાઇસ કન્વર્ટ ધ સોલર એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિક એનર્જી. ટ્રેડિશનલી ટુ પ્રોટેક્ટ કન્ઝમ્સ ધ બેનિફિટ. પોલ્યુશન્સ હાર્મ ટુ એન્વાયરમેન્ટ. અને સબટ્રોક એટલે રિજિયન્સ નિયર્સ ટુ ટ્રોફિક. આ પ્રમાણે એ જોડકા પણ જોડવાના છે. હવે આ ફકરાનું વાંચન કરવાનું. હવે તમને સોરી વિદ્યાર્થી મિત્રો, થોડું સ્કેનની લાઈનો જે છે બેન્ડ થઈ ગઈ છે, પણ તમારી જે ઘરે શીખેલી ચોપડી છે એની અંદરથી જોઈને વાંચવાનું. હવે જે પ્રશ્નોના જે જવાબ છે, કલ્પના કરો કે મીડિયા રિપોર્ટર દ્રષ્ટિ અને કૃષ્ણનગરના ઇન્ટરવ્યૂ લેવામાં કામ સોંપવામાં આવ્યું છે. અંગ્રેજીમાં ઓછામાં ઓછા 4 પ્રશ્નો લખો કે 3 બાળક ઉપરના આવરણના પ્રશ્નોના જવાબો લખી શકે. એ પ્રમાણે તમારે આના નીચે જે પ્રશ્નો છે દ્રશિત એ પ્રમાણે એમના જવાબો. તો દ્રશિત તમને એ દ્રષ્ટિને પૂછશે કે વોટ ઇઝ ધ સોલર એનર્જી. દ્રશિત આર યુ એક્સિટેડ. દ્રશિત વાય આર યુ એક્સિટ. પ્લીઝ શેર યોર એક્સપિરિયન્સ. આ પ્રમાણે એ પ્રશ્ન પૂછશે. પછી ખાન, હાઉ મેની ટાઈમ્સ ડીડ યુ સી ધી સોલર પ્લાન્ટ્સ? ખાન, પ્લીઝ શેર યોર એક્સપિરિયન્સ. ખાન, વોટ ઓપોર્ચ્યુનિટી ફોર ધ ફ્યુચર ખાન વી યુઝ ઇટ? એ પ્રમાણે ખાન આપશે. કૃષ્ણનગર ક્લીન એનર્જી વી યુઝ હોમ. વોટ ઇઝ અબાઉટ? વોટ ઇઝ? આ પ્રમાણે પ્રશ્નોના જવાબો લખવા. જુદી જુદી વસ્તુઓની પ્રશ્ન. સોલર એનર્જી ક્લીનર ફ્યુઅર ક્લીનર. સોલર ઇમ્પલ્સ ટુ ઇઝ ધ સ્વીસ. સોલર એનર્જી પ્લાન્ટ ધ સ્વીસ. ત્યારબાદ આ જે ચોપડી તમે તમારી ઘરે શીખીએ બુકની અંદર આ જે ચિત્ર આપેલું છે, ચિત્ર વાંચો, જોઈ લો અને પછી તેનું લેખન કરી યોગ્ય શીર્ષક આપવાનું છે. અહીંયા એક બધા માણસો છે, 2 ઝૂંપડા પણ આપેલા છે અને એના વિશેનું આપણે નીચે લખીશું. ધ સમ પીપલ્સ આર ધ કુકિંગ અ હોર્સ કાર્સ ગોઈંગ થ્રુ મેની through many childrens are there. Some childrens are playing games the well and near the village. Some people are dancing there. Real village life is always good for all. આ પ્રમાણે મેં થોડા જે વાક્યો લખ્યા છે, જો તમારે બીજા પણ લખવા હોય તો લખી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. થેન્ક યુ.